विद्यार्थी मित्रों, आपणे 12मा पाठ विषयनी वात करता था, जेमो आपणे बायोटेक्नोलॉजी ने तेना प्रयोजनों विषे पाठ बेनी अंदर तमे जनीन परिवर्तित सजीवों विषय की बात भण्या, त्यार पछी बीटी कपास विषय की बात करी। आ बीटी कपास उपरांत जुदी जुदी बीटी की जातों विषय भण्या, बीटी विषकारक जनीन प्रकार विषय की बात करी, क्राय क्रिस्टल प्रोटीन ना प्रकार विषय की बात तमे गई काले भणी चुक्या छे। आपणे जनीन परिवर्तित जातिओ विषय की बात करीए छीए त्यारे हवे एक नवी टूंकनो पेस्ट प्रतिकारक वनस्पति, कई पेस्ट प्रतिकारक वनस्पतिओ अथवा तो आरएनए अंतःक्षेपण, आरएनए अंतःक्षेपण विषय की बात करिए। पेस्ट अपने अगाउ पेस्ट कंट्रोल विषय की बात करी थी के रोगकारक जंतुओं उपद्रव घटाड़वा माटे अपने पेस्ट प्रतिकारकता विषय जाणीए छीए। हवे आपणे एवी वनस्पतिओ उत्पन्न करे के तेने लागू पड़ता अथवा तेना उपर परोपजीवी तरीके जीवन गुजारती होय तेवी वनस्पतिओ सामे सुधाय रक्षण मळे। आपणे केटलाक सूत्रकृमिओ मानव सहित घणा प्राणीओ अने केटलाय प्रकारनी वनस्पतिओ पर परोपजीवी तरीके होय छे। आपणे ए पण जाणीए छीए के मनुष्यना शरीर नी अंदर करमियों से वाड़ो पट्टी कृमि आ सूत्रकृमि समुदाय प्राणियों ए परोपजीवी तरीके जीवन गुजारता जोवा मळे। एक केटलाय प्रकारना एटले घेटा से बकरा से डुक्कर से आवा प्राणियों शरीर में पण जीवन गुजारे अने केटलाय प्रकारनी वनस्पतिओ पण परोपजीवी तरीके जीवन गुजारता होय छे। આપણે સૂત્રકૃમિ પ્રાણી એક જોઈએ, મેલાઇડે ગાઈન ઇનકોગ્નિશિયા, કયો મેલાઇડે ગાઈન ઇનકોગ્નિશિયા, એ તમાકુના છોડ પર અથવા તમાકુના છોડના મૂળ પર ચેપ લગાડી, શું કરી ચેપ લગાડી તમાકુના ઉત્પાદનને ઘટાડી દે છે। અગાઉ આપણે જોઈ ગયા તમાકુના પર્ણ ઉપર 11મામાં પણ ભણેલા ટીએમવી વાયરસ, ટોબેકો મોઝેક વાયરસ એ કિરમિર નામના રોગ માટે જવાબદાર છે। આ તમાકુના છોડના મૂળ ઉપર આ સૂત્રકૃમિ છે, પેલો વાયરસ હતો, એટલે આપણને આ પાછો ભેદ સમજાવવો જોઈએ, ઘણાને તો ખબર જ હોતી નથી। આપણે અગાઉ પણ ભણી ગયા છે કે બેક્ટેરિયા છે, ફૂગ છે, વાયરસ છે, આ બધા સૂત્રકૃમિઓ છે, એ વનસ્પતિઓમાં શું જુદા જુદા રોગો સર્જવા માટે જવાબદાર છે। આ રીતે તમાકુના છોડ પર મૂળના ઉપર ચેપ લગાડે છે અને ઉત્પાદનને ઘટાડે છે। ઉપયુક્ત સંક્રમણને અટકાવવા માટે એક નવી યોજના સ્વીકાર કરવામાં આવેલ હતી, જેને આપણે આરએનએ અંતઃક્ષેપણ કહીએ છીએ। આરએનએ અંતઃક્ષેપણ એટલે શું? તો કે આરએનએ ને સજીવના શરીરની અંદર દાખલ કરવું, શું કરવું? સજીવના શરીરની અંદર દાખલ કરવું, જેને આરએનએ અંતઃક્ષેપણ તરીકે ઓળખીએ છીએ। આપણે ડીએનએ અને આરએનએ બે પ્રકારના ન્યુક્લિક એસિડ જોયા હતા, એમાંના આરએનએ જે છે એ આરએનએ, આ આરએનએ પ્રક્રિયા પર આધારિત આરએનએ અંતઃક્ષેપણ બધા સુકોષ કેન્દ્રીય સજીવોની કોષીય સુરક્ષા માટેની એક પદ્ધતિ છે। આરએનએ અંતઃક્ષેપણ
बधा सुकोषकेंद्री सजीवोने कोशीय सुरक्षा माटेनी शुं छे पद्धति छे आवुं कारण पण आपणने पूछी शकाय શું કારણ પણ પૂછી શકાય તો આપણે કારણ પણ આવડવું જોઈએ એમઆરએનએ શું એમઆરએનએ પૂરક ડીએસઆરએનએ સાથે જોડાયા બાદ નિષ્ક્રિય થઈ જાય છે એટલે અહીંયા ડીએસઆરએનએ ડબલ સ્ટેન્ડર્ડ કેવું ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ એ સાના માટે તો કે ગાંઠની વૃદ્ધિ માટે જવાબદાર શું કરવા માટે ગાંઠની વૃદ્ધિ માટે જવાબદાર છે અહીંયા આપણે જોઈ ગયા કે આરએનએ જનીન સંકુલ ધરાવતા ચલાયમાન જનીનિક તત્વો ધરાવતા વાયરસ દ્વારા લાગેલો ચેપ પૂરક ડબલ સ્ટેન્ડર્ડ આરએનએનો સ્ત્રોત છે તે એક આરએનએ મધ્યસ્થી દ્વારા એક આરએનએ મધ્યસ્થી દ્વારા શું થાય છે સ્વયં જનન પામે છે આ ફળસ્વરૂપે એમઆરએનએ ના ભાષાંતરને શું થાય અટકાવવાનું કાર્ય કરે એમઆરએનએ નું ભાષાંતર અટકે છે અને આ પૂરક ડીએસઆરએનએ નો સ્ત્રોત આરએનએ જનીન સંકુલ શું છે આરએનએ જનીન સંકુલ અથવા ચલાયમાન જનીનિક તત્વો કે પરિવર્તકો ધરાવતા વાયરસ દ્વારા લાગેલા ચેપમાંથી હોઈ શકે જે એક આરએનએ મધ્યસ્થી દ્વારા શું થાય છે સ્વયં જનન પામે છે હવે આપણે જોઈએ સૂત્રકૃમિના વિશિષ્ટ જનીનો સૂત્રકૃમિના વિશિષ્ટ જનીનો કયા એગ્રોબેક્ટેરિયમ વાહકની મદદથી અને વાહકની મદદથી યજમાન વનસ્પતિમાં પ્રવેશ કરાવવામાં આવે છે એટલે કે એગ્રોબેક્ટેરિયમ વાહકોનો ઉપયોગ કરી સૂત્રકૃમિ વિશિષ્ટ જનીનોને યજમાન વનસ્પતિમાં પ્રવેશ કરવામાં આવે છે ડીએનએ નો પ્રવેશ આપણે જોઈએ છીએ કે જનીન દ્રવ્ય ડીએનએ ના પ્રવેશથી યજમાન વનસ્પતિના કોષમાં અર્થપૂર્ણ અને પ્રતિ અર્થપૂર્ણ આરએનએ નું નિર્માણ થાય છે એટલે અહીંયો એ યજમાન કોષમાં અર્થપૂર્ણ અને અર્થપૂર્ણ એટલે સેન્સ અને પ્રતિ અર્થપૂર્ણ એટલે એન્ટીસેન્સ આરએનએ નું શું થાય છે નિર્માણ થાય છે આ બંને આરએનએ શૃંખલા આ બંને આરએનએ એટલે સેન્સ અને એન્ટીસેન્સ આ બંને શૃંખલા જે છે એકબીજાની પૂરક હોવાથી બેવડા કુંતલમય એટલે ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ નું શું થાય છે નિર્માણ થાય ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ નું નિર્માણ થાય છે આ રીતે આપણે જોઈએ છે કે ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ નું નિર્માણ થતો ડીએસ આરએનએ થી આરએનએ નું અંતઃક્ષેપણ શરૂ થાય શું થાય છે આરએનએ નું અંતઃક્ષેપણ ચાલુ થાય અને આના કારણે યજમાન વનસ્પતિમાં પરોપજીવી સૂત્રકૃમિના વિશિષ્ટ એમઆરએનએ શું થઈ જાય છે નિષ્ક્રિય થાય સૂત્રકૃમિના વિશિષ્ટ એમઆરએનએ શું થઈ જાય છે નિષ્ક્રિય થઈ જાય અને આ નિષ્ક્રિય થઈ જવાને કારણે જનીનિક રૂપાંતરિત કેવા પારજનીનિક પેસ્ટ પ્રતિકારક વનસ્પતિઓ પરોપજીવીઓથી રક્ષણ પ્રાપ્ત કરે છે શું થાય છે પરોપજીવીઓથી રક્ષણ પ્રાપ્ત કરે છે આ રીતે આપણે જોઈએ છીએ કે આ પારજનીનિક વનસ્પતિ એ પોતાની સુરક્ષા અથવા પોતાની રક્ષા પરોપજીવીઓથી કરે છે આપણે મૂળ ગંડિકાની આકૃતિ જોયેલી છે એવી આકૃતિ આપણે અહીંયા પણ દર્શાવી શકીએ છીએ કે યજમાન વનસ્પતિ નિર્મિત ડીએસઆરએનએ દ્વારા સૂત્રકૃમિના ઉપદ્રવ સામે કેવી રીતે રક્ષણ મેળવવામાં આવે છે એના વિશેની વાત અહીંયા કે લાક્ષણિક નિયંત્રિત વનસ્પતિના મૂળની આકૃતિ દર્શાવવામાં આવે છે અને હેતુપૂર્વક સૂત્રકૃમિનો ચેપ લાગ્યા પછીના 5 દિવસ સુધી કેટલા લોક લાગ્યા પછીના 5 દિવસ સુધી પારજનીનિક વનસ્પતિના મૂળ પરંતુ નવીન ક્રિયાવિધિ દ્વારા સુરક્ષા કેવી રીતે પ્રાપ્ત થાય છે એના વિશેની વાત આપણે આ ટૂંક નોંધની અંદર
લખવાની રહેશે. આ થઈ પેષ્ટ પ્રતિકારક વનસ્પતિ. અંતઃ આરએનએ નો શું જોયું? અંતઃ ક્ષેપણ જોયું. હવે એક નાનકડી વાત કરી દઈએ, ઔષધમાં જનીન તકનીકનું પ્રયોજન, બાયોટેકનોલોજીકલ એપ્લિકેશન ઇન મેડિસિન, પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી. આપણે અગાઉ પણ વાત ભણવાના છે કે 11મા પાઠની અંદર પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી, એટલે કે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી દ્વારા કેવી રીતે જુદા જુદા પ્રકારના જનીનો, ઈચ્છિત જનીનો નિર્માણ કરવાના છે એના વિશેની વાત આપણે ભણીશું. પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી પદ્ધતિનો સ્વાસ્થ્ય સુરક્ષાના ક્ષેત્રમાં અત્યાધિક પ્રભાવ પડ્યો છે. તેના કારણે તેના દ્વારા ઉત્પન્ન થતા સુરક્ષિત અને સારા પ્રભાવશાળી ચિકિત્સકીય ઔષધોનું ઉત્પાદન વધુ માત્રામાં સંભવ થયું છે. પુનઃસંયોજિત ચિકિત્સકીય ઔષધોથી અનૈચ્છિક પ્રતિરક્ષાત્મક પ્રભાવ પડતો નથી. જ્યારે અમાનવીય સ્ત્રોતોમાંથી અલગ કરવામાં આવેલ ઉપયુક્ત અનૈચ્છિક પ્રતિરક્ષાત્મક પ્રભાવ પાડે છે. વર્તમાન સમયમાં લગભગ 30 જેટલા પુનઃસંયોજિત ચિકિત્સકીય ઔષધો વિશ્વમાં મનુષ્યના ઉપયોગ માટે સ્વીકૃત કરવામાં આવ્યા છે, જેમાંથી 12 જેટલા ભારતમાં એનું વેચાણ થઈ રહ્યું છે. અને આ રીતે આપણે ઔષધકીય સારવારની પદ્ધતિને પણ ઉપયોગમાં લઈએ છીએ. આ રીતે આ આપણે એક નાનકડી જાણવા ખાતર ટૂંકમાં જોઈ કે બાયોટેકનોલોજી કેવી રીતે આ ઔષધકીય સારવારમાં મદદરૂપ થાય છે એના વિશેની વાત કરી. અસ્તુ.